અહીં બાજુમાં રહેલી આકૃતિની પરિમિતિ કેવી રીતે શોધી શકાય તો આપણને અહીંયા એસ બિંદુ જેને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકીએ તે આપેલું છે આ સ્ટાર્ટિંગ પોઈન્ટથી શરૂ કરીને જો તમે બિંદુ એસથી શરૂ કરીને દરેક રેખાખંડ પર ચાલો તો તમે ફરીથી બિંદુ એસ પર પહોંચી જશો આ એક ચક્ર પૂર્ણ કરવા માટે તમે જે અંતર કાપ્યું તે અંતરને આ બંધ આકૃતિની પરિમિતિ કહે છે અહીં આપણે બે આકૃતિ આપેલી છે અને આ પ્રથમ આકૃતિમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ એસ એ એના શિરોબિંદુ પર આપેલ છે અહીંથી આપણે શરૂ કરીને એક ચક્ર કેવી રીતે પૂર્ણ કરી શકીએ તે જોયું એ જ રીતે બીજી આકૃતિમાં જો સ્ટાર્ટિંગ પોઈન્ટ શિરો બિંદુ પર ન લેતા વચ્ચે લઈએ તો પણ આપણે જ્યાંથી શરૂઆત કરીએ અને છેલ્લે ત્યાં પહોંચીએ ત્યાં સુધીનું એક પૂર્ણ ચક્ર કરીએ તો એને એ જે અંતર મળે એને પરિમિતિ કહે છે અહીંયા તમને સ્ક્રીન પર એક ત્રિકોણ આપેલો છે આ ત્રિકોણની આપણે એક નકલ કરીએ અહીંયા જે ત્રિકોણ આપ્યો છે એને એક શિરોબિંદુમાંથી એની બાજુઓને આપણે અલગ કરીએ અહીંયા રેખાખંડ એ બી જે બાજુ છે એને અલગ કરીશું તો એને સ્ક્રીન ઉપર જોઈ શકાય છે તેમ રેખાખંડ બીસીની લગોલગ ગોઠવતા કંઈક આ મુજબ જોવા મળે છે એ જ રીતે રેખાખંડ સીએને પણ આપણે સ્ક્રીન ઉપર જોઈએ એ રીતે ગોઠવી શકાય અહીંયા આપણે જે મૂળ ત્રિકોણ હતો એ જ ત્રિકોણની ત્રણેય બાજુઓને એક સીધી રેખામાં ગોઠવતા અહીંયા આપણને એથી એ સુધીનું અંતર જોવા મળ્યું આ અંતરને આ ત્રિકોણની પરિમિતિ કહે છે આપણને મનમાં પ્રશ્ન થાય કે રોજિંદા જીવનમાં પરિમિતિની જરૂર ક્યારે પડે તો અહીંયા આપણે એ સમજવા માટે એક ઉદાહરણ આપ્યું છે કે બગીચાની ફરતે તારની વાળ કે દીવાલ બનાવી હોય ત્યારે આપણે આ પરિમિતિના કન્સેપ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ પરિમિતિ એનો અર્થ થાય છે કે એની ચારે બાજુનું માપ એ માપ પરથી આપણે એ દીવાલ કે બનાવી પડશે એ જાણી શકીએ છીએ એ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈએ તો ટેબલ ઉપર પાથરેલ કાપડની લેસ પટ્ટી બનાવવા માટે અહીંયા આપણને એક ડાઇનિંગ ટેબલ આપ્યું છે અને એની ઉપર એક કપડું પાથરેલું છે આ જે કપડું પાથરેલ છે એને લેસ પટ્ટી બનાવી હોય તો આપણે કેટલી લેસ પટ્ટી જોઈશે એ શોધવું હોય ત્યારે આપણે પરિમિતિની સંકલ્પનાનો ઉપયોગ કરી શકીએ તે જ રીતે આપણે મકાનની ફરતે દીવાલ બનાવી હોય અથવા વરંડો બંધાવો હોય તો આપણે કેટલા મીટર દીવાલ બનાવવી પડશે આપણે આ પરિમિતિથી જાણી શકીએ છીએ અહીં તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ મકાનની લંબાઈ અને પહોળાઈ આપેલ છે એ જ રીતે બીજી બે અન્ય દિવાલો એમ કરીને ચારે દિવાલના માપ પરથી પરિમિતિ શોધી અને એ દિવાલ કેટલી બનાવવી પડશે એ શોધી શકાય છે અહીંયા તમને સ્ક્રીન ઉપર એક ત્રિકોણ આપેલો છે આ આકૃતિ એકના જે ત્રિકોણ આપ્યો છે એની આપણી પરિમિતિ જો શોધવી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરવો પડે અહીંયા આપણે એક બાજુ જે પાંચ સેન્ટીમીટર આપી છે એ તથા બીજી બાજુ પણ પાંચ સેન્ટીમીટરની છે અને ત્રીજી બાજુ ચાર સેન્ટીમીટરની છે આ ત્રણેય બાજુનો સરવાળો કરતાં આપણને ચૌદ સેન્ટીમીટર મળશે જે આ આકૃતિ એકમાં દર્શાવેલ ત્રિકોણની પરિમિતિ છે હવે અહીંયા આકૃતિ બે આપેલી છે અહીંયા આકૃતિ બેમાં એના માપ આપ્યા છે જે સેન્ટીમીટરમાં દર્શાવેલા છે અહીં આકૃતિ બેની આપણે પરિમિતિ શોધવી હોય તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ અહીંયા એક બાજુનું માપ પાંચ આપેલું છે બીજી બાજુનું માપ બે એ જ પ્રમાણે બધા જ માપોનો સરવાળો આપણે કરીશું તો આપણને વીસ સેન્ટીમીટર મળશે જે આકૃતિ બેની પરિમિતિ દર્શાવે છે